નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ પટેલ, ચાણક્ય કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયો જોવાનું ચૂકતા નહીં. આજે આપણે બંધારણનો ભાગ પ્રથમ સંઘ અને તેનું રાજ્યક્ષેત્રની વાત કરશું. મિત્રો, સંઘ અને રાજ્યક્ષેત્ર આપણે જે અગાઉ વિડીયો બનાવ્યો હતો તમામ ભાગનો, એ વખતે આપણે પહેલો જ ભાગ જોયો હતો. અનુસૂચિના વિડીયોમાં પણ પ્રથમ અનુસૂચિ એ આને સંઘ અને રાજ્યક્ષેત્ર કેન્દ્રશાસિત પ્રદેશને લગતી છે. તો અહીંયા અનુચ્છેદ 1ની અંદર ભારત રાજ્યનો બનેલો સંઘ છે, એટલે જ તમને પરીક્ષામાં એવું પૂછાય કે ભારતના બંધારણની અંદર કયા અનુચ્છેદમાં ભારતની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો અનુચ્છેદ કયો આવશે? અનુચ્છેદ 1ની અંદર એવું કે ભારતની વ્યાખ્યા તો શું? તો ભારતની વ્યાખ્યા એ જ કે ભારત છે એ રાજ્યનો બનેલો સંઘ છે, 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોનું. બીજું મિત્રો, ઘણા વાદ વિવાદ થયા પછી પ્રાચીન નામ ભારત અને નવું નામ છે એ ઇન્ડિયા રાખવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર જે છે, યુનાઇટેડ નેશન્સ, એના સભ્યના રૂપમાં પણ ઇન્ડિયા નામ છે. આપણા રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, બહારના દેશના પ્રવાસી ગયા હોય, કોઈ કરારો થતા હોય, સંધિઓ થતા હોય બે દેશ વચ્ચેની, એ બધી જ સમજૂતીઓ સંધિઓ છે એ કોના નામે થાય છે? ઇન્ડિયાના નામે થાય છે. એટલે એ યાદ તમારે રાખવાનું. બીજું કે ભારતના પ્રથમ નાગરિક કોણ છે? રાષ્ટ્રપતિ છે. એટલે વડાપ્રધાન ભલે અમેરિકાના પ્રવાસે ગયા હોય, બ્રિટનના રશિયાના પ્રવાસમાં ગયા હોય, પરંતુ જે કરાર ત્યાં કરતા હોય છે એ આપણે મોટાભાગે છે એ કરાર છે એ રાષ્ટ્રપતિના નામે કરતા હોય છે. તો પ્રથમ અનુચ્છેદ 1 ભારત રાજ્યનો બનેલો સંઘ છે, એટલે ભારતનું ક્ષેત્ર કયું કયું આવશે, રાજ્યનો વિસ્તાર, કેન્દ્રશાસિત પ્રદેશ, એ બધી જ બાબતોનો સમાવેશ છે અનુચ્છેદ 1માં થશે. બીજું કે ઇન્ડિયા નામ વાદ વિવાદના વચ્ચે જૂનું નામ છે એ પ્રાચીનતમ નામ ભારત રાખવામાં આવ્યું અને નવું નામ છે એ ઇન્ડિયા રાખવામાં આવ્યું. એટલે સંયુક્ત રાષ્ટ્રના જે યુએનનો સભ્ય દેશ છે આપણે, તો એની અંદર ભારત નામ નથી પણ કયું નામ છે? ઇન્ડિયા નામ છે. તમામ જે આંતરરાષ્ટ્રીય સંધિઓ સમજૂતીઓ થતી હોય એ તમામ છે એ ઇન્ડિયાના નામે થાય છે. પછી અનુચ્છેદ બીજો, તો અનુચ્છેદ બીજામાં બહારના પ્રદેશને ભારતમાં જોડવા બાબત, એટલે કે ભારત દેશનું ન હોય એવો કોઈ બહારનો પ્રદેશ હોય, દાખલા તરીકે આપણે પીઓકે લઈએ, પીઓકે આમ તો મૂળ આપણો જ પ્રદેશ છે પણ પાકિસ્તાનને પચાવી પાડેલો પ્રદેશ છે. હવે ભારતની અંદર એ જોડવું હોય તો બહારના પ્રદેશને જોડવું હોય તો ભારતમાં જોડવા બાબત છે એ કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 2. પણ કોની મંજૂરી જરૂરી? તો સંસદની મંજૂરી જરૂરી. સંસદની મંજૂરીથી ભારત સંઘની બહારનો કોઈ પ્રદેશ હોય એ પ્રદેશને ભારતની અંદર છે એ જોડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 3, તો અનુચ્છેદ 3માં નવા રાજ્યોના નિર્માણ, તમને ખબર છે તેલંગાણા રાજ્ય બન્યું છે, પછી અલગ અલગ નવા રાજ્યો બનતા હોય છે, નવા રાજ્યોના નિર્માણ અને વર્તમાન જે રાજ્યો છે એ રાજ્યોનું ક્ષેત્ર હોય, સીમા એટલે કે સરહદ હોય અને નામની અંદર પરિવર્તન કરવા બાબત છે એ અનુચ્છેદ 3માં આવ્યું છે. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે માઉન્ટ આબુ છે ગુજરાતમાં હતું, પરંતુ 1956 પછી એ માઉન્ટ આબુ રાજસ્થાનની અંદર ગયું. તો આ બાબતે એ સરહદની અંદર સીમામાં પરિવર્તન કરવું હોય તો પરિવર્તન છે અનુચ્છેદ છે એ 3 અંતર્ગત થતું હોય છે. પરંતુ ખાસ મિત્રો એક વાત યાદ રાખવી કે રાષ્ટ્રપતિની મંજૂરી આવશ્યક છે. કોની મંજૂરી? રાષ્ટ્રપતિની મંજૂરી આવશ્યક છે. રાષ્ટ્રપતિની મંજૂરીથી આ પરિવર્તન થઈ શકે. રાષ્ટ્રપતિની મંજૂરી, રાષ્ટ્રપતિ છે એ જે તે રાજ્યના વિધાનસભાનો મત લેવો પણ જરૂરી છે અને એ રાષ્ટ્રપતિ છે એ જે તે વિધાનસભાને ચોક્કસ સમય આપતા હોય છે અને સમય મર્યાદાની અંદર એ મત લેવો જરૂરી છે. પરંતુ જો મત નકારાત્મક હોય અથવા તો મત જે આવે એ રાષ્ટ્રપતિ છે એ માનવા બંધાયેલા નથી, એટલે એનો સીધો જ મતલબ એવો થાય કે નવા રાજ્યોનું નિર્માણ કરવાની સત્તા કોના હાથમાં આવી જાય છે? નવા રાજ્યોના નિર્માણ કરવાની સત્તા કેન્દ્ર સરકારના હાથમાં આવી જાય છે, ત્યાં કોઈ રાજ્ય કશું કરી શકતું નથી. પછી અનુચ્છેદ 4, આ સંઘ અને રાજ્યક્ષેત્ર જે ભાગ 1 છે એની અંદર ટોટલ 4 અનુચ્છેદ છે અને અનુચ્છેદ 4 એ ચોથો અનુચ્છેદ એવું કહે છે કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 મુજબ જે કરવામાં આવેલું પરિવર્તન છે એ પરિવર્તન, એ આપણે બંધારણની અંદર જે 367 મુજબ સુધારો કરીએ છીએ ને, એ સુધારો
માનવામાં આવશે નહીં. એટલે કે બહારના પ્રદેશને ભારતમાં જોડવાનું હોય, અનુચ્છેદ 3 મુજબ કોઈ રાજ્ય નવું બનાવવાનું હોય, સરહદની અંદર પરિવર્તન કરવાનું હોય, તો એ 368 મુજબ છે એ બંધારણીય સુધારો માનવામાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 1 તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરવાનું ચૂકતા નહીં, અને કોઈ પણ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. નમસ્તે.